સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ પાસે અમદાવાદથી દિલ્હી તરફ કાપડ દોરા અને કલર ભરેલ જઈ રહેલ ટ્રેલરમાં અચાનક કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી તો પ્રાંતિજ હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમો દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ટ્રેલરમાં લાગેલ આગ હોલવી હતી. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે 8 પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી પસાર થઈ રહેલ કાપડ દોરા કલર ભરેલ ટ્રેલરમાં રાત્રિના 12 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી તો ટ્રેલર ચાલકે ટ્રેલરને રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું તો આગને લઈને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા તો પ્રાંતિજ હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમને જાણ કરતા પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ટ્રેલરમાં લાગેલ આગ ઉપર પાણીનો મારો ચાલુ કરી ટ્રેલરમાં રહેલ અડધું ટ્રેલર કાપડ બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યું હતું તો આગ એટલી ભયંકર હતી કે રાત્રિના 12 વાગ્યાથી લાગેલી આગ બીજા દિવસે સવારના 8 વાગ્યા સુધી ચાલુ રહેતા ટ્રેલરમાં રહેલ કાપડ કલર દોરા સહિતનો અડધો અડધ માલ સામાન આગમાં સ્વાહા થઈ ગયો હતો તો ટ્રેલરમાં રહેલ અડધો અડધ કાપડ દોરા કલર સહિતનો સરસામાન ફાયર ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો તો ટ્રેલરનો ચાલક સહિત કંડક્ટરનો આબાદ બચાવ થયો હતો. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.